जामजोधपुर मार्केट यार्डनी सामान्य चूंटणी योजाई हती, जेमां खेडूत विभागना 10 सभ्यो, वेपारी विभागना 4 सभ्यो अने तेलीबिया विभागना 2 सभ्यो सहित कुल 16 सभ्यो वच्चे चूंटणीनो जंग जाम्यो हतो, जेमां खेडूत विभागना 5, वेपारी विभागना 4 અને તેલીબિયા વિભાગના 2 સભ્યો સહિત ભાજપની પેનલમાં 11 સભ્યો વિજેતા બન્યા હતા। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં સામાન્ય ચૂંટણીની અંદર 2 તેલીબિયા બિદરીફ થઈથી 4 વેપારી પેનલ બહુ જંગી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે અમારા ઉમેદવાર। એટલે વેપારીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। વેપારીઓ જે વિશ્વાસ અમારા પર મૂક્યો છે એ એક વિકાસ અને ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની નીતિ છે એને આવકારી છે। એવી જ રીતે ખેડૂત પેનલની અંદર પણ દરેક ખેડૂત મતદારનો હૃદયપૂર્વક આભાર માનું છું કે દરેક ખેડૂતોએ એક તરફી મતદાન કરીને 5 અમારા ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે। એ બદલ હું હાર્દિક દિલપૂર્વક ભાઈ બધા ખેડૂત મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી। એ ચૂંટણીની અંદર ખેડૂત વિભાગમાંથી 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, વેપારી વિભાગમાંથી 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને ખેડૂત ખેતી તેલીબિયા સમિતિમાંથી 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। આ 16 સીટમાંથી 2 તેલીબિયા સંઘની બિનહરીફ જાહેર થયેલી અને 4 વેપારી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સમિતિના 4-4 ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થયા અને એ જ પ્રમાણે ખેડૂત વિભાગમાંથી 10 ઉમેદવારમાંથી 5 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર સમિતિના ઉમેદવારનો વિજય થયો છે। આ પરિણામ બતાવે છે કે જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિને જામજોધપુર તાલુકાના વેપારી અને ખેડૂતોએ ખૂબ મોટું સમર્થન આપ્યું છે। એ જ પ્રમાણે આ બિનજરૂરી આક્ષેપ કરનારા લોકોને વેપારી અને ખેડૂતોએ જાકારો આપ્યો છે। આ પરિણામ ઉપરથી સ્પષ્ટ થાય છે જેને જેને વેપારી મિત્રોનો અને ખેડૂત ભાઈઓનો આ તકે હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું। વેપારી અને ખેડૂતોને આ માર્કેટિંગ યાર્ડના વિકાસની અપેક્ષા છે, એના કરતાં અમારી સમગ્ર ટીમ રાત દિવસ પરિશ્રમ કરી અને અપેક્ષા કરતાં પણ સારું કાર્ય થાય એના માટેનો અમે પ્રયત્ન કરશું। થેન્ક યુ।